નમસ્તે આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું પ્રકરણ ઓગણીસ પાર્ટ બે તો એની અંદર મિત્રો આપણે મુદ્દો ભણવાનો છે માનવ વિકાસ અહેવાલ યુએનડીપી દ્વારા વર્ષ ઓગણીસો નેવું થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ એટલે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ વર્ષ બે હજાર પંદર માં સમાવેશ કરેલા એકસો ઇઠ્યાસી તેના માનવ વિકાસ આંક એટલે એચડીઆઈ મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે માનવ વિકાસ અહેવાલ વર્ષ હતું બે હજાર પંદર એકસો એઠ્યાસી દેશોનું બહાર પાડ્યું માનવ વિકાસ મિત્રો એમાં ભાગ પડ્યા જેમાં નોર્વે પ્રથમ ક્રમે આવે છે આપણે કે માનવ વિકાસમાં પ્રથમ ક્રમે કયો તો નોર્વે માનવ વિકાસમાં બીજો ક્રમ કયો આવે છે તો ઓસ્ટ્રેલિયા જીરો પોઈન્ટ નવસો ને પાંત્રીસ માનવ વિકાસ છે ને મિત્રો જીરો થી એક વચ્ચે પોઈન્ટમાં જ આવશે જીરો પોઈન્ટ એમ જ આવશે બરાબર માનવ વિકાસ કેમ હોય તો જીરો થી એક વચ્ચે હોય

એટલે કે તે મધ્યમ માનવ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં સમાવેશ થાય છે કે ભારત છે એ કેવી કેવા માનવ વિકાસમાં તો મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં સમાવેશ થાય નીચેના કોષ્ટકમાં છે મિત્રો અને માનવ વિકાસમાં સૌથી છેલ્લે છે ને નાઇજર જીરો પોઈન્ટ ત્રણસો ને અડતાલીસ સાથે એકસો અઠ્યાસી દેશમાં એકસો ને અઠ્યાસી મો ક્રમ આવ્યો મિત્રો એટલે એક માર્કમાં પૂછાય કે માનવ વિકાસમાં સૌથી પ્રથમ ક્રમે કેનો છે તો નોર્વે સૌથી પહેલો ક્રમ નોર્વે અને સૌથી છેલ્લા એટલે કઈ પૂછે મિત્રો માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ અંકના આધારે દેશોનું વર્ગીકરણ એમ કરીને ક્રમ માનવ વિકાસ ધરાવતા દેશ વિભાજનનો ક્રમ માનવ વિકાસ આંક એટલે એચડીઆઈ અને મુખ્ય દેશો તો પહેલું કીધું છે માનવ માનવ વિકાસ વિકાસ ધરાવતા દેશો એનો વધુ છે આ બધા દેશોનો ઉચ્ચતમ માનવ વિકાસતા ધરાવતા દેશો એકસો ઇઠ્યાસી દેશો નું સર્વે કર્યું મિત્રો એ તમને ખ્યાલ છે તો એક થી ઓગણપચાસ છે એ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો અને એનો માનવ વિકાસ અંક કેટલો છે જીરો પોઈન્ટ આઠસો બે થી વધુ છે બરાબર જેમ તમને ખબર છે કે નોર્વે નો પહેલા ક્રમે આવે છે ઝીરો પોઈન્ટ નવસો ચુમાલીસ છે એમાં કયા દેશ આવે મુખ્ય દેશો તો નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વિટરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપુર બ્રિટન જાપાન ફ્રાન્સ આ બધા દેશો આવે પછી બીજો છે ઉચ્ચ માનવ વિકાસ ઓલા ઉચ્ચતમ માનવ વિકાસ હતા આ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો તો એનો ક્રમ છે પચાસ થી એકસો પાંચ મિત્રો જો આપણે એમાંય ના આવ્યા બરાબર એટલે આપણે માનવ વિકાસ આંક વધારવો પડશે અને માનવ વિકાસ અંક સાતસો થી મલેશિયા મેક્સિકો બ્રાઝિલ ચીન થાઈલેન્ડ જમેકા એના પછી કીધું ત્રીજું મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો તો એનો ક્રમ એકસો થી એકસો એકસો ને તેતાલીસ

અહીંયા મિત્રો એનો ક્રમ આપ્યો છે કેન્યા પાકિસ્તાન નાઇજીરિયા નાઇજર આ બધા દેશો આવશે વિકાસ આંક વર્ષ ઓગણીસો નેવું જીરો પોઈન્ટ ચારસો હતો વર્ષ બે માં જીરો પોઈન્ટ ચારસો ને છન્નું બે હાજર જીરો બે હાજર ચૌદ ની અંદર જીરો પોઈન્ટ છ હતો અને બે હાજર સુધારો થતો જોવા મળે છે કે આપણે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો છે મિત્રો એ સાચી વાત છે બરાબર આપણે ઉચ્ચ ઉચ્ચ માનવ વિકાસ ને ઉચ્ચતમ માનવ વિકાસ પહોંચવાનું છે પણ એક આપણે સારી વાસ્તુ એ છે કે ઓગણીસો નેવું થી બે હાજર પંદર સુધીમાં આપણો માનવ વિકાસનો નો છે ને એ ઊંચો આવી જાય છે એ આપણા માટે સારી બાબત છે મિત્રો એના પછી આપણે કોષ્ટકમાં માહિતી આપી છે મિત્રો કે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર માં બે હજાર પંદર માં ભારત અને પાડોશી દેશોનું સ્થાન તો ક્રમ કીધો તોતેર માં ક્રમે શ્રીલંકા અને એનો માનવ વિકાસ છે જીરો પોઈન્ટ સાતસો ને ઓગણસાઠ નેવું માં ક્રમે ચીન અને એનો માનવ વિકાસ કેટલો છે જીરો પોઈન્ટ સાતસો ને સિત્તાવીસ એકસો ને માં ક્રમે છે માલદીવ અને એનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ ક્રમે ભારત છે અને એનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ છસો ને ક્રમે ભૂતાન છે એનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ ક્રમે બાંગ્લાદેશ છે એનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ ક્રમે નેપાળ છે એનો માનવ વિકાસ ઝીરો છે એકસો ને સુડતાલીસ ક્રમે પાકિસ્તાન છે એનો માનવ વિકાસ છે 0.538 પોઈન્ટ પાંચસો ને આડત્રીસ એકસો ને મ્યાનમાર છે એનો માનવ વિકાસ છે પોઈન્ટ ક્રમે અફઘાનિસ્તાન છે અને એનો માનવ વિકાસ છે એટલે મિત્રો આપણાથી પાડોશી દેશ અમુક આગળ છે અને અમુક પાછળ છે એ આના ઉપરથી સાબિત થાય છે એમાં આગળ જોઈ તો ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા ચીન માલદીવની સ્થિતિ ભારતથી ઘણી સારી છે આપણો ક્રમ છે તો માલદીવનો શ્રીલંકાનો એટલે એની પરિસ્થિતિ સારી છે બરાબર શ્રીલંકા ચીન અને માલદીવની સ્થિતિ સારી છે અને માનવ વિકાસ અંગ ભારતથી ઉપરના ક્રમે છે એ તો ઉપરના કોષ્ટકમાં તમે જઈ જ શકો છો મિત્રો ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન અને અફઘાન અફઘાનિસ્તાન આ દેશો ભારતથી નીચેના ક્રમે છે અને ઉપરના કોષ્ટકમાં જોઈ મિત્રો અહીંયા કે આ બધા દેશો છે એ લઈને આ બધા આપણાથી પાછળ છે માનવ વિકાસમાં એના પછી મિત્રો આપણે માહિતી આપી છે વિશ્વના પ્રથમ પાંચ ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક ધરાવતા દેશો અને ભારતનો માનવ વિકાસ સૂચકાંક તો નોર્વે માનવ વિકાસ સૂચકાંક આપ્યો છે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય આપ્યું છે જન્મ સમયે શાળાકીય વર્ષ સોરી અપેક્ષિત શાળાકીય વર્ષ પછી શાળાકીય સરેરાશ વર્ષ ઓલા અપેક્ષિત છે તો કેટલા એના મળે છે અને માથાડીટ રાષ્ટ્રીય આવક તો પેલું કીધું છે નોર્વે માનવ વિકાસ અંક છે જીરો પોઈન્ટ નવસો ને ચુમાલીસ બરાબર જન્મ સમયે અપેક્ષિત આયુષ્યો કેટલું કીધું છે તો કે માથારી આવક કીધી છે ચોસાઠ હજાર નવસો ને બાણું એના પછીનો દેશ છે ઓસ્ટ્રેલિયા માનવ વિકાસ કીધો છે જીરો નવસો ને પાંત્રીસ જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કીધું બ્યાસી પોઈન્ટ ચાર વર્ષ અપેક્ષિત શાળાકી વર્ષ વીસ પોઈન્ટ બેતાલીસ એકસઠ બરાબર એના પછી કીધું સ્વિટરલેન્ડ જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ત્યાસી બરાબર પછી અપેક્ષિત શાળાકીય વર્ષ પંદર પોઈન્ટ ચાર શાળાકીય સરેરાશ વર્ષ અને કુલ રાષ્ટ્રીય ડેનમાર્ક અપેક્ષિત આયુષ્ય બ્યાસી પોઈન્ટ બે અપેક્ષિત શાળાકીય વર્ષ અઢાર પોઈન્ટ સાત શાળાકીય સરેરાશ વર્ષ સત્તર બે સોરી બાર પોઈન્ટ સાત વર્ષ અને માથાદીઠ આવક રાષ્ટ્રીય આવક

પિસ્તાલીસ એના એના પછીનો મુદ્દો કીધો છે કે માનવ વિકાસ સામેના પડકારો તો માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ પાંચ દેશોની સાથે સરખામણી કરતા જણાય છે કે ભારતે ઘણા જ નિર્દેશકો આરોગ્ય શિક્ષણ અને આવક એટલે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય ક્ષેત્રે ઘણી મજલ કાપવાની બાકી છે કે માનવ વિકાસ આંગ છે મિત્રો આરોગ્ય શિક્ષણ અને જીવન ધોરણ બરાબર એના આધારે માપવામાં આવે છે તો આપણે ઘણો હજી રસ્તો કાપવાનો બાકી છે મજલ કાપવાની બાકી છે કારણ કે પહેલા પાંચ દેશો આપણે કોષ્ટકમાં ઉપર જોયા તો એનો માનવ વિકાસ આંગ ખૂબ જ છે અને એની જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય હોય કે શાળાકીય વર્ષ હોય કે માથા ડેકવા પડેથી ખૂબ ખૂબ જ વધુ છે માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનો નહીં પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સંબંધ છે કે નિર્જીવ વસ્તુ સાથે નહીં પણ સજીવ સાધનો સાથે સંપર્ક છે માનવ વિકાસ અંકમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે એમાં સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ છે કે માનવ વિકાસમાં સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ સ્વાસ્થ્ય એટલે આરોગ્ય તો આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે કે આરોગ્ય છે ને એ વ્યક્તિના જીવન માટે જરૂરી છે અને કિંમતી મૂડી છે વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રીતે ખૂબ મહત્વનું છે કે વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન સારું થાય એના માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ સામાન્ય રોગો કુપોષણ અપંગતા એડ્સ જેવા ચેપી રોગો માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ભારત સહિત વિકસતા દેશોમાં બરાબર કે જેનો વિકાસ થઈ રહ્યો છે એવા દેશોમાં આરોગ્ય નીતિએ વસ્તી વૃદ્ધિ પછી કીધું કે સામાન્ય રોગ કુપોષણ અપંગતા એડ્સ જેવા ચેપી રોગો માનસિક રોગો તેને સંબંધિત મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે આરોગ્ય ક્ષેત્રે કરેલ ખર્ચ એ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી પરંતુ માનવ સંસાધન વિકાસનું મૂડી રોકાણ છે કે આરોગ્ય ક્ષેત્રે જે ખર્ચ કરવામાં આવે છે એ માનવ સંસાધનનું માનવ સંસાધન માટેનું મૂડી રોકાણ છે બરાબર જેથી કરીને જીવનની ગુણવત્તા સુધરે એટલા માટે ખર્ચ કરવું પડે એટલે માત્ર જીવનની ગુણવત્તા સુધારવા માટે નથી પણ એ એક પ્રકારનું માનવ સંસાધન માટે મૂડી રોકાણ છે જેમાં આપણે ધંધામાં મૂડીરોકાણ કરીને એ માનવ સંસાધન માટેનું મૂડી રોકાણ છે ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી એટલે પોલિયો માટે બીસીજી એટલે છય માટે ડીપેટાઇટ બી ઝેરી કમળા માટે પછી ડીપીટી ડિપ્થેરિયા મોટી ઉધરસ ધરુણ માટે પછી ઓળી એમએમઆર અને ટાઈફોઈડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદર માં ઘણો સુધારો થઈ ગયો છે કેવા જુદા જુદા રસીકરણના કાર્યક્રમને કારણે મિત્રો બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે આયોડિન વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ બરાબર આયોડિન છે વિટામિન છે લોહ તત્વની ઉણપ છે એની સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે આપણે પ્લેગ શીતળા રક્તપિત અને પોલિયો નિર્મૂળ કરી શક્યા છીએ કે આપણે પ્લેગ છે શીતળા છે રક્તપીત છે એ નિર્મૂળ કર્યા આવું નથી થતા ઓરી અછબડા મેલેરિયા ડેન્ગ્યુ કમળો કોડ એટલે ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છે કે આપણે પ્લેગ શીતળા રક્તપીત પોલિયો નિર્મૂળ કરી રહ્યા છીએ પછી કીધું કે ઓરી અછબડા મેલેરિયા ડેન્ગ્યુ કમળો કોડ

જન્મ દર છે મૃત્યુ દર છે બાળ મૃત્યુ દર એમાં ઘટાડો નોંધાડ્યો છે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચો પ્રજોપ્તિ દર ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષણ બની ગયું છે કે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે આમ છતાંય ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચો પ્રજોપ્તિ દરને ઘટાડવો એક મહત્વનું છે પાણીજન્ય રોગો શ્વસન રોગો કુપોષણ વસ્તી માટે મુશ્કેલી ઉભી કરી છે કે રોગો પછી શ્વસન રોગો એટલે શ્વાસ તકલીફ થતી શ્વસન અને કુપોષણે વસ્તી વસ્તી માટે મુશ્કેલી ઉભી કરી છે મહિલાઓ બાળકો ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી મૂળભૂત ખનીજો કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રી અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે કે મહિલાઓ બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી મૂળભૂત ખનીજો કેટલાક વિટામિન પ્રોટીન ઉણપ આ સ્ત્રીઓ અને બાળકો માટે વિકાસ માટે તકલીફ કરે આ બધું નથી એટલે વિકાસ નથી થતું બરાબર એટલે કે સ્ત્રીઓ બાળકોના અટકેલા વિકાસ અધૂરા વિકાસ માટે મુખ્યત્વે આ તત્વો જવાબદાર છે નથી નથી એટલે વિકાસ પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થો નો રોજિંદા જીવનમાં નવા પડકાર છે કે એક તો આ બધી તકલીફ તો છે જ એની સાથે સાથે પર્યાવરણીય પ્રદૂષણ મિત્રો પ્રદૂષણ એટલું વાતાવરણમાં થાય છે દિલ્હી જેવા શહેરમાં તો તો હવા પ્રદૂષણ એટલું બધું જોખમી થઈ તમે છો પર્યાવરણ પ્રદૂષણ અને ઝેરી પદાર્થો ઉદભવવા કે રાસાયણિક ખાતર જંતુનાશક દવા આપણે છોડમાં નાખી છે બરાબર એ ધાન્ય પાક કે કઠોળ કે જે આપણે ખાઈ છે એ આપણે નડે છે એ રોજિંદા જીવનમાં નવા પડકાર છે વધતા શહેરીકરણ ગીચ વસ્તીમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યા ઊભી કરી છે શહેરીકરણ જાય છે તો શહેરીકરણને કારણે વધુ ને વધુ ગીચ વસવાટ થાય છે અને નવી છે આ નવા માટે આરોગ્યની અગાઉની આરોગ્ય કાર્ય સૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફાર કરવાની જરૂરિયાત બની છે કે આ બધા નવા પડકાર છે અને એની સામે વિશેષ ધ્યાન અને ફેરફાર કરવાની ખાસ જરૂર છે એના પછીનો મુદ્દો છે મિત્રો

કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પદ પણ અલગ રહે છે કે સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતા છે બરાબર તો એ ભિન્નતા તો રહેવાની જ છે મિત્રો જૈવિક કુદરતી ભિન્નતા છે ભિન્નતા રહેવાની છે પણ એની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ સ્ત્રીઓના ઉછેર અને અપેક્ષાઓમાં ફેર છે અને એને કારણે બેયનો વિકાસ અલગ થાય છે આજે પણ ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે રસોડામાં રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કાર્ય કરે છે તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં કે રાષ્ટ્રીયકમાં ગણાતો નથી કે આજે પણ ઘરકામ કરે રસોઈ બનાવે બાળકોનો ઉછેર કરે સ્ત્રીઓ આવું જ કામ કરે છે એટલે આર્થિક ઉપાર્જનમાં એનો કોઈ હિસ્સો નથી એટલે પૈસા કમાતા નથી બરાબર સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહીં કે કુટુંબમાં કોઈ નિર્ણય લેવાય તો સ્ત્રીઓને પૂછવામાં ના આવે સત્તા નહીં આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારથી તેમને વંચિત રાખવામાં આવે છે કે આરોગ્યની અપૂરતી દેખભાળ છે અને શિક્ષણ અને આર્થિક અધિકારથી વંચિત છે દીકરા દીકરીને કપડામાં રમતોમાં અભ્યાસની તકમાં ખોરાકમાં હરવા ફરવામાં આચાર વિચારને વ્યવહારમાં દીકરીને જુદી શિખામણ વગેરેમાં ભેદભાવ જોવા મળે છે કે આજે પણ આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક દ્રષ્ટિથી તેમને વંચિત રાખવામાં આવે છે દીકરીઓને વંચિત રાખવામાં આવે છે પછી કીધું કે દીકરા દીકરીના કપડામાં ભેદ છે રમતમાં અભ્યાસની તકમાં ખોરાકમાં ફરવામાં આચાર વિચારમાં આ બધામાં દીકરીઓ રાખવામાં આવે છે મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું સ્ત્રીઓ બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા અનેક સામાજિક કુરિવાજનો ભોગ બનતી રહી છે કે મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે એની રીતે વિચારી નથી શકતી એટલે બાળ લગ્ન પછી કીધું પડદા પ્રથા દહેજ પ્રથા સામાજિક કુરિવાજો આ બધી વસ્તુનો એ ભોગ બને છે સમાજમાં ભ્રૂણત્યા નીચો આદર ભાવ પુત્ર જન્મ માટેની ઘેલછા સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓ જ અન્યાયનો ભોગ બનવું પડે છે કે સમાજમાં ભ્રૂણત્યા નીચો આદર ભાવ પુત્ર જન્મને ઘેલછા સામાજિક પરંપરાઓ જાતીય ભેદને કારણે સ્ત્રીઓને જ અન્યાયનું ભોગ બનવું પડે છે આર્થિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક અને મળે છે મિત્રો બરાબર દીકરીઓને ખોરાક અભ્યાસની તક હરવા ફરવા આ બધે કીધું સાથે સાથે કીધું કે સ્ત્રીઓ બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા અનેક સામાજિક કુરિવાજો ભોગ બની છે બરાબર દાખલા કે સતી પ્રથા હતી મિત્રો તમે નવમાં મળી ગયા છો તો એ સામાજિક કુરિવાજ જ છે તો સ્ત્રીઓ માટે જ હતું પુરુષો માટે એવું નહોતું બરાબર સમાજમાં ભ્રૂણત્યા નીચો આદરભાવ પુત્ર જન્મને ઘેલછા સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદને લીધે સ્ત્રીઓ જ અન્યાયનો ભોગ બનવો પડ્યું છે આ બધી વસ્તુમાં સ્ત્રીઓ જ અન્યાયનો ભોગ બને છે હવે આપણે એક ચાર્ટ આપ્યો છે મિત્રો કે ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતાનું આંકડાકીય વિશ્લેષણ તો માનવ વિકાસ અહેવાલ બે પંદર મુજબ માનવ વિકાસ વિકાસ પાંચસો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અડસઠ વર્ષ હતું એમાં સ્ત્રીઓનું હતું ઓગણ પાંચ અને પુરુષોનું નો તું છ અપેક્ષિત શાળાકીય વર્ષ અગિયાર સાત વર્ષ હતા તેમાં સ્ત્રીઓનો અગિયાર ત્રણ છે

સંસદમાં પ્રતિનિધિત્વ પ્રમાણ બે હાજર ચૌદમાં સ્ત્રીઓનું બાર પોઈન્ટ બે અને પુરુષોનું સિતોતેર પોઈન્ટ સાક્ષરતા પોઈન્ટ ચાર છે બરાબર આમ બધા પુરુષો જ આગળ છે ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં પદ આવક વધુ લાભ વધુ વેતન મળે તેવા કામો વાળા ઉદ્યોગો અને નોકરીમાં પુરુષનું વર્ચસ્વ છે કે ભારતની વાત તો રાજ્યોમાં ઊંચું પદ ઊંચી આવક વધુ લાભ વધુ વેતન મળે એવા બધી જગ્યાએ બરાબર પુરુષનું વર્ચસ્વ છે સંસદમાં મહિલા સાંસદનું પ્રમાણ માત્ર બાર પોઈન્ટને બે ટકા જેટલું જ છે સંસદ વિધાનસભા વરિષ્ઠ અધિકારીઓ મેનેજરો કંપનીના ડિરેક્ટરો વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાનું ઓછું પ્રમાણ વગેરેમાં ભેદભાવ સ્પષ્ટ જોવા મળે છે ને એ ચોક્કસ રીતે જોવા મળે છે એટલે બધી જગ્યાએ સ્ત્રી પુરુષનો ભેદભાવ છે મિત્રો તમે અમારી સાથે જોડાણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર